તો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં છ્યાસી વર્ષની વય અંતિમ શ્વાસ લીધા તેઓ લાંબા સમયથી બીમાર હતા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ટાટા ગ્રુપનો કુલ માર્કેટ કેપ રૂપિયા ત્રણસો બિલિયન ડોલર હતો પરંતુ ટાટા ગ્રુપ સાબ એમ જ એટલું વિશાળ નથી થયું ટાટા ગ્રુપને આ મુકામ સુધી પહોંચાડવા માટે રતન ટાટાએ મજૂરની ચીમ કામ કર્યું અઠાવીસ ડિસેમ્બર ઓગણીસો સાડત્રીસના રોજ મુંબઈમાં જન્મેલા રતન ટાટાના પિતા નવલ ટાટા અને માતા સુની ટાટા ઓગણીસો અડતાલીસમાં અલગ થઈ ગયા હતા જે બાદ તેમની દાદીએ તેમને ઉછેર્યા હતા મુંબઈ અને શિમલામાં અભ્યાસ કર્યા બાદ રતન ટાટાએ હાર્વડ બિઝનેસ સ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું જે પછી તેમણે કોર્નલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો રતન ટાટા અમેરિકામાં કામ કરવા માંગતા હતા પરંતુ તેમની દાદીની તબિયતના કારણે તેમને ભારત આવવું પડ્યું ભારતમાં તેમણે આઈબીએમમાં નોકરી શરૂ કરી હતી અને એ સમયે ટાટા ગ્રુપના ચેરમેન ડી ટાટાને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ જ નારાજ થયા જે જેઆરડી ટાટાના કહેવા પર તેમણે પોતાનો સીવી ટાટા ગ્રુપમાં મોકલ્યો અને એક સામાન્ય કર્મચારી તરીકે ટાટા ગ્રુપમાં તેમની કારકિર્દી શરૂ કરી રતન ટાટા ઓગણીસો બાસઠમાં ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં એસીસ્ટન્ટ તરીકે ટાટા ગ્રુપમાં જોડાયા હતા પાછળથી તે જ વર્ષે તેમણે ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટીવ કંપની હવે ટાટા મોટર્સ તરીકે ઓળખાય છે અને આ જમશેદપુર પ્લાન્ટમાં છ મહિનાની ટ્રેનિંગ લીધી ટાટા ગ્રુપમાં તેમની નોકરી દરમિયાન તેમણે અન્ય કર્મચારીઓ સાથે ઝીડવટપૂર્વક કામ શક્યું અને ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ભઠ્ઠીઓમાં ચૂનાના પથ્થર નાખવાનું કામ કર્યું જે સામાન્ય રીતે મજૂરો કરતા હતા વિવિધ કંપનીઓમાં સેવા આપ્યા બાદ તેમણે ઓગણીસો માં નેશનલ રીજ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીના ડિરેક્ટર એન્જિન ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ઓગણીસો એક્યાસીમાં તેમને ગ્રુપની અન્ય હોલ્ડિંગ અને કંપની ટાટા ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જ્યાં તેઓ અને તેની ગ્રુપ રણનીતિ થિંક ટેક અને ઉચ્ચ તકનીકી વ્યવસાયોમાં નવા સહસોના પ્રમોટરો તરીકે બદલાવ માટે જવાબદાર હતા વર્ષ ઓગણીસો એકાણુમાં રતન ટાટા ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને લગભગ એકવીસ વર્ષ સુધી સમગ્ર ગ્રુપનું નેતૃત્વ કર્યું આ દરમિયાન રતન ટાટાએ ટાટા ગ્રુપનું માત્ર યાદગાર નેતૃત્વ કર્યું પરંતુ ઉદ્યોગમાં ભારતનું નામ રોશન કર્યું ટાટા ગ્રુપના ચેરમેન રહીને રતન ટાટાએ જેગ્વા લેન્ડ રોવર જેવી મોટી બ્રાન્ડ્સને ટેકઓવર કરી ટાટા ગ્રુપના ચેરમેન રહેવા દરમિયાન તેઓ ટાટા મોટર્સ ટાટા સ્ટીલ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ટાટા પાવર ટાટા ગ્લોબલ બેવરેજીસ ટાટા કેમિકલ્સ ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલી સર્વિસીઝ સહિતની મોટી ટાટા કંપનીઓના ચેરમેન હતા તેઓ ભારત અને વિદેશની વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા રતન ટાટા મિસ્તુબીસી કોર્પોરેશન અને જેપી મોર્ગન ચેઝના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં પણ હતા તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટના અધ્યક્ષ હતા તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મેનેજમેન્ટ કાઉન્સિલિંગના અધ્યક્ષ હતા તેમણે કોર્નલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સધન કેલિફોર્નિયાના ટ્રસ્ટીઓના બોર્ડમાં પણ સેવા આપી હતી રતન ટાટાનું ટાટા ગ્રુપ મીઠું બનાવવાથી લઈને વિમાન ઉડાવવા સુધીનું કામ કરે છે રતન ટાટાના કારણે આજે ભારતમાં દરેક ઘરમાં ટાટાની કેટલીક પ્રોડક્ટનો ઉપયોગ થઈ રહ્યો છે રતન ટાટાએ દેશને એવી એવી પ્રોડક્ટ્સ આપી જેનો ઉપયોગ ભારતના ઉચ્ચ વર્ગથી લઈને નીચલા વર્ગ સુધી દરેક વ્યક્તિ કરી રહ્યા છે રતન ટાટા તેમના પરોપકારી અને સામાજિક સેવા કાર્ય માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે તેમના નેતૃત્વ હેઠળ ટાટા ટ્રસ્ટ અને ટાટા ફાઉન્ડેશનને શિક્ષણ આરોગ્ય ગ્રામીણ વિકાસ અને તકનીકી નવીનતાઓના ક્ષેત્રોમાં મોટું યોગદાન આપ્યું છે